તે માટે થઈ નજીકમાં અને સરળતાથી ઓક્સિજન મરી રહે અને ઓક્સિજન માટે થઈ કોઈએ પોતાના સ્વજન ન ગુમાવવા પડે તે માટે પાણી પહેલાં પાર બાંધવાનું કામ જિજ્ઞેશ મેવાણીએ હાથ ધર્યું હતું સરકાર દ્વારા ઘણી રીતે હેરાન પરેશાન કરવા છતાં મક્કમ મનોબળ રાખી ઓક્સિજન પ્લાન્ટને વડગામવાસીઓને ભેટ કર્યો હતો દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો કેટલાક પરિવારે પોતાના મોભીનો જીવ ગુમાવવો પડ્યો છે મહામારીમાં પ્રથમ અને બીજી લહેરમાં લોકોને ઓક્સિજન માટે વલખા મારવા પડ્યા હતા જેને લઈ વડગામ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ છાપી આરોગ્ય કેન્દ્ર ખાતે દિવસના આઠસો જેટલા જિમ્મો જમ્બો સિલિન્ડર રિફિલ થાય તેવા ઓક્સિજન પ્લાન્ટનું શનિવારે લોકાર્પણ કર્યું હતું જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપના ડેલીગેટની ગ્રાન્ટમાંથી વડગામના ખુઆમુહૂર્ત કર્યા બાદ ઓક્સિજન પ્લાન્ટનું કામ ખોરંભે પડ્યું છે જેનું તાત્કાલિક કામ હાથ પર લઈ એ તે જગ્યાએ પર પણ ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવશે છાપી ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરતાં જ લોકોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે આ કાર્યક્રમમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં છાપી સરપંચ કોંગ્રેસના ધારાસભ્યો ડેલિગેટો સરપંચ તેમજ સામાજિક આગેવાન જિલ્લા ડેલિગેટો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અશોક રણાવસિયા જેસ ટીવી અમીરગઢ